साबरकांठा જિલ્લાના પ્રાંતિજના પ્રાંતિજ માતૃછાયા સોસાયટી ખાતે દીપોત્સવના તહેવારની ઉજવણીના ભાગરૂપે 151 દીવડા પ્રગટાવી દિવાળીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો। પ્રાંતિજના હાર્દ સમાન એપ્રોચ રોડ ઉપર આવેલ કોઓપરેટિવ માતૃછાયા સોસાયટી ખાતે દિવાળીના તહેવારને લઈને દિવાળીના દિવસે સોસાયટી દ્વારા દીપોત્સવ કાર્યક્રમનું આયોજન સોસાયટી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના રહીશો દ્વારા 151 દીવડા પ્રગટાવી દીપોત્સવ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સોસાયટીના પ્રમુખ, મંત્રી, વડીલો, બાળકો સહિત સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સોસાયટીની અંદર 151 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા। તો સોસાયટીમાં દીવડા પ્રગટાવવામાં આવતા માતૃછાયા સોસાયટી જગમગી ઉઠી હતી। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ। માતૃછાયા કોઓપરેટિવ સોસાયટીમાં આજે દીપોત્સવનો જે તહેવાર છે એ મનાવવામાં આવ્યો। એની અંદર વડીલોના યુવાનો, બહેનો, ભાઈઓ અને નાના ભૂલકાઓએ અનેરો ઉત્સાહથી ભાગ લીધો છે। આજે રામચંદ્ર ભગવાન જે 14 વર્ષ અયોધ્યાની અંદર એ પૂર્ણ કરી અને જે અયોધ્યાની અંદર આવ્યા અને એના માનમાં જે આખા દેશની અંદર પણ દીપોત્સવ મનાવવામાં આવે છે। અયોધ્યાની અંદર પણ આજે લાખો દીવાઓ પ્રગટાવી અને અયોધ્યાને આજે જે રોશની જે કરી છે એવી જ રોશની માતૃછાયાની અંદર પણ કરવામાં આવી છે અને 151 દીવા પ્રગટાવી અને માતૃછાયાને જગમગતી કરેલી છે। એવી માતૃછાયા સોસાયટી વતી હું બધાનો આભાર માનું છું। આમાં બધાનો સહકાર છે, નાના ભૂલકાઓનો, બહેનો, ભાઈઓ અને સમગ્ર પરિવારે એક થઈને આજે અનેરો જે ઉત્સાહ છે એને સફળ બનાવવામાં જે યોગદાન આપ્યું છે એ સર્વેનો હું આભાર માનું છું। અને સંજયભાઈ જે આવેલા છે અને સિટી ન્યૂઝમાં અમારો જે વિડીયો લીધેલો છે એ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। હેપી દિવાળી, હેપી દિવાળી। દિવાળી ઉત્પન્ન બજાર સમિતિ અને સલાલ સબયાર્ડના ખેડૂત ભાઈઓ તથા વેપારી ભાઈઓ તેમજ નગરજનો, આપ સૌને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવું છું। આપનું આવનારું નવું વર્ષ શુભદાયી, લાભદાયી અને યશસ્વી અને નિરોગી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું। આગામી વર્ષમાં અમારી સંસ્થા તેમજ ખેડૂત ભાઈઓ તેમજ વેપારી ભાઈઓ, વેપારી મિત્રોને સર્વાંગી વિકાસ થાય તેવી શુભકામના પાઠવું છું। ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન। નીરવ પરીખ ના સૌને નૂતન વર્ષ અભિનંદન। આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના। કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું। ધન્યવાદ। પ્રાંતિજ અને તલોદ વિધાનસભા મત વિસ્તારના સર્વે પ્રજાજનો, પ્રાંતિજ શહેરના નગરશ્રેષ્ઠીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રાંતિજ શહેર તાલુકાના સર્વ પદાધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, પૂર્વ મંત્રી શ્રી જયસિંહજી ચૌહાણ સાહેબ, આપણા લોકલાડીલા સાંસદ દીપસિંહજી રાઠોડ સાહેબ, જિલ્લાના સર્વ પદાધિકારીઓ,
નગરના સર્વ નગરજનો, ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, પત્રકાર મિત્રો, સર્વ ભાઈઓ બહેનોને દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું, નવીન વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું. આપ સર્વનો પરિવાર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બની રહે તેવી પ્રભુ પરમાત્માને નવા વર્ષે હું પ્રાર્થના કરું છું. આપ સર્વનું કલ્યાણ થાય, ભારતની સેવા કરવાની આપ સૌને શક્તિ મળે એવી અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રાંતિજ શહેર કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ ભણાવેલા અહેમદ સઈદ મોહમ્મદ આસમ. હું આવનાર દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પ્રાંતિજ શહેર તથા તાલુકાના નાગરિકો તથા કોંગ્રેસ કાર્યકર્તાઓ તથા જીએસ ટીવીના તમામ દર્શકોને શુભેચ્છા પાઠવું છું. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના મારા માનવંતા ગ્રાહકો, પ્રાંતિજ નગરના નગરજનો તથા સ્નેહીજનો મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામના. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાંતિજ નગરની અંદર શ્રીજી જ્વેલર્સ નામની પેઢી ચલાવી રહેલ અપુભાઈના નવા વર્ષના શુભ આશીષ. આપ સૌના સાથ સહકારથી જે પ્રમાણે દર વર્ષે આપણા મિલન મુલાકાત થયા છે અને સંતોષકારક આપને સેવા આપું છું, એ જ પ્રમાણે સેવા આપતો રહીશ. આપ લોકોનો સાથ સહકાર મળી રહેશે એવી શુભકામના. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. દીપાવલીની શુભકામનાઓ પાઠવું છું. સમગ્ર જિલ્લાને, સમગ્ર પ્રાંતિજ શહેરના નગરવાસીઓને, મારા વડીલોને દીપાવલીની અને નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન. પ્રભુ આવનાર વર્ષ સુખમય, નિર્ભયુ અને દીર્ઘાયુ બક્ષવાવાળું મળે તેવું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તથા આપણા માનવંતા પ્રધાનમંત્રીની આગેવાનીમાં દેશ ફરીથી સોને કે ચીડિયા અને પ્રગતિ કરે, ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુ પાસે નવા વર્ષની અપેક્ષા અને પ્રાર્થના કરું છું. ફરીથી તમામને નૂતન વર્ષના અભિનંદન. જય હિન્દ, જય ભારત.